ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજા મને? તો વિદ્યાર્થી મિત્રો, સ્વર ઓ ઉચ્ચારવાળા શબ્દ વાંચો, સમજો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઘણા બધા સ્પેલિંગ શીખી ગયા છીએ. આજે પણ એવી જ રીતે આપણે સ્પેલિંગ લખવાના પણ છે અને પાકા પણ કરવાના છે. તો જુઓ, ડી ઓ જી ડોગ એટલે કૂતરો. ડી ઓ જી ડોગ એટલે કૂતરો. ડી ઓ જી ડોગ એટલે કૂતરો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે લોકો લખો ને ત્યારે પણ તમારે સ્પેલિંગ બોલવાના છે, પછી જ લખવાનું છે. એલ ઓ જી લોગ એટલે લાકડું. એલ ઓ જી લોગ એટલે લાકડું. એલ ઓ જી લોગ એટલે લાકડું. જે ઓ જી જોગ એટલે ધીમે દોડવું. જે ઓ જી જોગ એટલે ધીમે દોડવું. જે ઓ જી જોગ એટલે ધીમે દોડવું. પી ઓ ટી પોટ એટલે માટલું. પી ઓ ટી પોટ એટલે માટલું. ડી ઓ ટી ડોટ એટલે ટપકું. ડી ઓ ટી ડોટ એટલે ટપકું. સી ઓ ટી કોટ એટલે ખાટલો. સી ઓ ટી ખોટ એટલે ખાટલો. હવે જુઓ તો કે ટી ઓ વાય ટો એટલે રમકડું. ટી ઓ વાય ટો એટલે રમકડું. બી ઓ વાય બોય એટલે છોકરો. બી ઓ વાય બોય એટલે છોકરો. જે ઓ વાય જો એટલે આનંદ. જે ઓ વાય જો એટલે આનંદ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, જો તમારે અહીંયા ખાલી જગ્યા આપેલી છે એમાં સારા અક્ષરથી લખવાનું છે અને પાકી બુકમાં પણ આ સ્પેલિંગ લખવાના છે. અસ્તુ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજા મને? તો વિદ્યાર્થી મિત્રો, સ્વર ઓ ઉચ્ચારવાળા શબ્દ વાંચો, સમજો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઘણા બધા સ્પેલિંગ શીખી ગયા છીએ. આજે પણ એવી જ રીતે આપણે સ્પેલિંગ લખવાના પણ છે અને પાકા પણ કરવાના છે. તો જુઓ, ડી ઓ જી ડોગ એટલે કૂતરો. ડી ઓ જી ડોગ એટલે કૂતરો. ડી ઓ જી ડોગ એટલે કૂતરો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે લોકો લખો ને ત્યારે પણ તમારે સ્પેલિંગ બોલવાના છે, પછી જ લખવાનું છે. એલ ઓ જી લોગ એટલે લાકડું. એલ ઓ જી લોગ એટલે લાકડું. એલ ઓ જી લોગ એટલે લાકડું. જે ઓ જી જોગ એટલે ધીમે દોડવું. જે ઓ જી જોગ એટલે ધીમે દોડવું. જે ઓ જી જોગ એટલે ધીમે દોડવું. પી ઓ ટી પોટ એટલે માટલું. પી ઓ ટી પોટ એટલે માટલું. ડી ઓ ટી ડોટ એટલે ટપકું. ડી ઓ ટી ડોટ એટલે ટપકું. સી ઓ ટી કોટ એટલે ખાટલો. સી ઓ ટી ખોટ એટલે ખાટલો. હવે જુઓ તો કે ટી ઓ વાય ટો એટલે રમકડું. ટી ઓ વાય ટો એટલે રમકડું. બી ઓ વાય બોય એટલે છોકરો. બી ઓ વાય બોય એટલે છોકરો. જે ઓ વાય જો એટલે આનંદ. જે ઓ વાય જો એટલે આનંદ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, જો તમારે અહીંયા ખાલી જગ્યા આપેલી છે એમાં સારા અક્ષરથી લખવાનું છે અને પાકી બુકમાં પણ આ સ્પેલિંગ લખવાના છે. અસ્તુ.